નમસ્કાર. સુખ અને શાંતિનો અહેસાસ કરાવતી અમારી વિશેષ રજૂઆત ભક્તિમાં આપ સૌનું સ્વાગત. હું છું જયેશ. કહેવાય છે કે શિવને દિન રાત ભજો, તેનું સ્મરણ કરો, તેવી વાત તો વારંવાર થાય છે. પણ શું ખરા અર્થમાં આપણે શિવનું સ્મરણ કરી શકીએ છીએ? શું તેની પૂજા અર્ચના આપણે શાસ્ત્રોક્ત રીતે કરી શકીએ છીએ? આમ તો ભાવથી થાય પૂજા, પરંતુ આ ભોળાને ભજવા માટે કઈ કઈ બાબતોનું રાખવાનું છે ધ્યાન અને કઈ કઈ બાબતો આપણે નથી કરવાની, તે વાત આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ. એટલું જ નહીં, શિવના દર્શન, પૂજન, અર્ચન અને તેની થતી મહાઆરતી, આ તમામનો લાભ આપણે મેળવીશું, પણ સાચી રીતે અને શાસ્ત્રોક્ત રીતે. અને તમામ બાબતો જણાવવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા શિવ ઉપાસક હસમુખભાઈ. હસમુખભાઈ, ઓમ નમઃ શિવાય. આજે શિવની વાત કરવી છે. શિવની વાત અનેક વખત કરી છે, પણ આજે અલગ નજરે નિહાળવાના છે આ ભોળાનાથને. પરંતુ તમામ દેવોની અંદર આખરે આ દેવની પૂજા સૌથી અનોખી શા માટે થાય છે? આ તો દેવોનો દેવ મહાદેવ છે, વિશ્વનો દેવ છે, એટલા માટે એની પૂજા થાય છે. બિલકુલ. પરંતુ જ્યાં સુધી વાત છે આખરે આ તમામ બાબતોને લઈને, જ્યારે જ્યારે પણ શિવાલયમાં આપણે દર્શન કરવા જતા હોય છે ત્યારે શિવ ભક્તો આખરે જે વાત કરતા હોય છે અને જે દર્શન કરતા હોય છે તેમાં ઘણી ત્રુટિ રહી જતી હોય છે. પણ જો શાસ્ત્રોક્ત રીતે શિવ દર્શન કરવા હોય તો કઈ રીતે કરીએ? કોઈ બી મનુષ્ય જ્યારે ભગવાન શિવના દર્શન કરવા જાય છે ત્યારે સંપૂર્ણપણે એ પોતે એકલો નથી જતો હોય છે, એને તમામ પ્રકારના કાર્યો સાથે લઈને જતો હોય છે, જેમ કામ, ક્રોધ, મોહ, લોભ, માયા, મદ, આ બધું સાથે લઈને જાય છે. એટલે મારું કહેવાનું એટલું જ છે કે ભગવાન શિવના દર્શન કરવા હોય તો મંદિરે જતા પહેલાં એને આ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. સંસારમાં જીવે છે એનો મને વાંધો નથી, એ તો સંસારનું એક જીવન છે કે એ આપણે બધા એની અંદર આવી ગયા છીએ. પણ જ્યારે ભગવાન શિવના દર્શન કરવા હોય તો આ વસ્તુને ત્યાં મૂકવી પડે છે. એટલે કેવી રીતે મૂકીશું? તો આદિકાળમાં તમામ શિવ મંદિરો જે પણ નિર્માણ થયા છે અને છે, એના સૌથી પ્રથમ પાંચ પગથિયા હોય છે. એ પાંચ પગથિયા શું આપણે એને સમજાવે છે? સૌથી પહેલાં એ સમજવાનું છે કે જ્યારે અમે દર્શન કરવા, આપણે દર્શન કરવા જતા આવીએ છીએ, તે પાંચ પગથિયાનું ધ્યાન રાખવાનું છે. એ પાંચ પગથિયા શું દર્શાવે છે આપણને? પહેલી વસ્તુ તો એ પાંચ પગથિયા એ દર્શાવે છે કે કામ, ક્રોધ, મોહ, લોભ, માયા અને મદ, આ પાંચ વસ્તુ છે. હું એવું નથી કહેતો કે તમે બધે છોડી દો, પણ જ્યારે શિવની ઉપાસના યા શિવના દર્શન કરવા જાઓશો તો એટલીસ્ટ ત્યાં તો તમે મૂકી શકો છો ને. ત્યારે આપોઆપ તમારી સમસ્ત એક જય અને વિજય જે દ્વારપાલ છે એ તત્વજ્ઞાન દર્શાવે છે. તમે જુઓ છો ત્યારે ખ્યાલ પડે છે કે આ જય વિજય દ્વારપાલ છે. પણ જ્યારે પાંચ તત્વોનો તમે ત્યાગ કરશો એટલે તમારામાંથી જ એક જય વિજય દ્વારપાલ એક તમને મહેસૂસ કરશો કે ના, મારામાં એક જય વિજય, જય ને વિજયનો એક ઉજાસ થયો છે. અને તમારી એક આંખો એક અદ્ભુત, ભગવાન શિવ જેમ તમને ચક્ષુ આપતા હોય એમ તમારી આંખોમાં એક અદ્ભુત જય વિજય દ્વારપાલનો એક અનુભૂતિ લેશો તમે. અને તમને પોતાને જ એક મહેસૂસ થશે, અંદર ફિલિંગ થશે કે નહીં, હું અહીંયા દર્શન કરવા આવ્યો છું. એ જય વિજય પ્રતિક એના માટે ત્યાં મૂકેલું છે. અને તમારી અંદર પોતે જ તમે એનો ઉદ્ભવ કરશો. પણ ક્યારે? આ પાંચ તત્વોનો તમે ત્યાં ત્યાગ કરશો. બિલકુલ. આપે આ જે વાત કહી, આખરે એ દ્રષ્ટિએ તો આખરે આજ સુધી ક્યારેય કોઈએ નહીં વિચાર્યું હોય કે આખરે શિવાલયના દર્શનાર્થે આપ જાઓ છો તો પહેલાં આપણે પાંચ પગે ત્યાં ચડતાની સાથે આ પાંચ બાબતો મૂકવાની છે. અને જય વિજયનું પણ આપ ખૂબ સુંદર મજાને તત્વ સમજાવી રહ્યા છો. પરંતુ શિવાલયમાં આ રીતે પ્રવેશ કર્યા બાદ આખરે કઈ રીતે દર્શન કરવાના છે? જે નંદીનું પ્રતીક બતાવ્યું છે અંદર, જેને કર્મનું સ્થાન બતાવ્યું છે, આ આપણે કર્મ કરવું પડશે અંદર જવા માટે, જેથી કરીને આપણે ચાલીને જઈશું અંદર. આપણે નંદી મહારાજ સાથે જઈશું. અને પાંચ કર્મેન્દ્રિયોનું પ્રતીક છે, એ જે પાંચેક કર્મેન્દ્રિયો એવું દર્શાવે છે કે આપણે જે કાર્ય કરીએ છીએ સંપૂર્ણપણે એને મહાબળ કહેવામાં આવે છે. જે નંદી મહારાજની પ્રતીક જે બતાવે છે એને મહાબળ કહેવામાં આવે છે, જે આપણામાં સંપૂર્ણપણે એક મહાબળની ઉત્પત્તિ થાય છે. જે નંદી મહારાજ ઘણા તેને બળદ પણ કહેતા, પણ બળહદ, આ બળહદની વ્યાખ્યા કઈ રીતે થઈ રહી છે? આ બળહદ એટલે આનાથી વિશેષ કોઈ હદ નથી બતાવી, કારણ કે નંદીમાં એટલું બળ છે જે સ્વયં મારો મહાદેવ જો એની પર બિરાજતો હોય તો એ કોઈ સામાન્ય હદ તો ન જ હોય એની. એટલે એને બળહદ કીધું છે. આ હદ જ્યારે તમારામાં આવે છે ત્યારે એક તમારું એક જ્ઞાનેન્દ્રી તમારી ખુલી જાય છે, મસ્તિષ્કની, જેનું પ્રતીક બતાવ્યું છે કાચબો, જેને આપણે ગુજરાતીમાં કાચબો કહીએ છીએ, એને કચ્છપ પણ કહેવાય છે અને કુર્મ પણ કહેવાય છે, એને કહીએ છીએ. જે પાંચે પ્રકારની જ્ઞાનેન્દ્રિયો આપણી જાગૃત થઈ જતી હોય છે. અને જ્યારે જાગૃત થાય છે ત્યારે લેફ્ટ હેન્ડ સાઈડમાં ગણપતિ મહારાજ બેઠા હોય છે. એ પોતે આપોઆપ એ કહે છે કે હું મારી રિદ્ધિને સિદ્ધિ તમને અર્પણ કરું છું.
અને રિદ્ધિસિદ્ધિ અર્પણ કરતા હોય છે ત્યારે આપણામાં એક પ્રકારનું એક અલૌકિક એક આપણામાં જ્ઞાન પ્રસરતું હોય છે. અને રાઈટ સાઈડ હનુમાનજી મહારાજ બેઠા હોય છે. હનુમાનજી મહારાજ એટલે આ તમને એવું લાગે છે કે આ કમિટમેન્ટ પર તમારામાં આપોઆપ આ બધી ઉજાસ થતી રહેતી હોય છે. તમને એવું લાગે છે કે આ મૂર્તિ આપણને કમિટમેન્ટ કરતા હોય છે, પણ ના, એક આપોઆપ આપણામાં એક ઊર્જાનો સ્ત્રોત ઊભો થતો હોય છે. બિલકુલ, આ બંને મૂર્તિ જેમ કે ગણેશજી રિદ્ધિ સિદ્ધિ પ્રદાન કરે છે અને હનુમાનજી આખરે તમામ સંકટોની જવાબદારી પોતે સ્વીકારી લે છે, આખરે આ બંનેના દર્શન કર્યા બાદ કોના દર્શન કરવા જોઈએ? આ બંનેના દર્શન કર્યા બાદ જ્યારે આપણે સંપૂર્ણપણે એક સરસ મજાના સુંદર આપણું એક શરીર શુદ્ધ થઈ ગયું હોય છે ત્યારે સીધી દ્રષ્ટિ તમારી સામે માતાજીની મૂર્તિ ઉપર જાય છે, જે મા ભગવતી શિવાલયની ઉપર બેઠી હોય છે અને સુંદર મજાનું એનું મુખારવંદ આપણે સીધું જ એને દર્શન કરી રહ્યા છીએ. એ એમ કહે છે કે બેટા, હું તને શક્તિ પ્રદાન કરું છું, હવે તું સક્ષમ છે ને, યોગ્ય છે મારા સ્વામીના દર્શન કરવા માટે. જ્યારે એ આપણને પ્રદાન કરે છે શક્તિ, ત્યારે આપણે શિવજીના દર્શન કરીએ છીએ અને શિવ અને જીવનું મિલન ત્યારે સાચી રીતે થતું હોય છે. આને સાચા દર્શન કહેવામાં આવે છે. બિલકુલ, અને આખરે આ રીતે જો દર્શન આપે કર્યા તો ચોક્કસપણે આપ જાણી શકશો કે આખરે શિવાલયની અંદર કઈ રીતે દર્શન કરવા જોઈએ. પાંચ પગથિયા ચડ્યા અને ત્યાંથી લઈને છેક શિવજીના શિવલિંગના દર્શન કર્યા તેની તમામ શાસ્ત્રોક્ત બાબતો આપે જાણી છે. પણ આગળ હસમુખભાઈ આપણને એ પણ જણાવશે કે આખરે શ્રાવણ માસ હોય કે કોઈ પણ માસ હોય, શિવજી સન્મુખ લોકો રુદ્રાક્ષ ધારણ કરતા હોય છે, પણ રુદ્રાક્ષનું આખરે જે જ્ઞાન છે તેઓ નથી જાણતા. હસમુખભાઈ આગળ આપણને એ પણ જણાવશે કે આખરે રુદ્રાક્ષનો મહિમા શું છે અને રુદ્રાક્ષને જીવનમાં કઈ રીતે ઉતારવાનું છે. બસ એક નાનકડા વિરામ બાદ ગુજરાતીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે આપણે શિવ દર્શનની સાચી રીત જાણી રહ્યા છીએ. શિવજીનું પૂજન અર્ચન કેવી રીતે કરી શકાય તે આપણે જાણીશું, પણ એ પહેલાં આખરે જે રુદ્રાક્ષ શિવજીને અતિ પ્રિય છે તેના વિશેની વિસ્તૃત અને જ્ઞાનસભર માહિતી હવે આપણે હસમુખભાઈ પાસેથી મેળવવા જઈ રહ્યા છીએ. આખરે હસમુખભાઈ, જ્યારે પણ રુદ્રાક્ષની વાત આવે, લોકો જાતભાતના રુદ્રાક્ષ ધારણ કરવા માટે ચિંતા કરતા હોય છે, તેને મેળવવા માટે ઘણી બધી મહેનત કરતા હોય છે, પરંતુ આ રુદ્રને મનાવવા માટે રુદ્રાક્ષ શા માટે? પહેલાં તો રુદ્રાક્ષની ઉત્પત્તિ શું થાય તેના વિશે પણ જણાવો. રુદ્ર અને રુદ્રાક્ષ આ ત્રણેયની આપણે વિસ્તારવાદ વાત કરીશું કે રૌદ્ર સ્વયં શિવ છે અને રૌદ્ર રૂપ ક્યારે ધારણ કર્યું કે જ્યારે મા ભગવતી ઉમા જ્યારે દક્ષનો યજ્ઞ ચાલતો હતો ત્યારે જેમ દેહત્યાગ કર્યો ત્યારે ભગવાન શિવ ખૂબ પ્રેમ કરતા હતા, ખૂબ અતિ પ્રેમ કરતા હતા. અને જ્યારે એમનેથી રહેવાયું નહીં ત્યારે માતાજીને યવન હવન કુંડમાંથી જ્યારે લઈ લે છે ત્યારે માતાજીના એટલા અતિ પ્રેમની અંદર અતૂટ એ ભગવાન શિવ ખોવાઈ ગયા હતા કે એમના આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. અને આ અશ્રુ જે પૃથ્વી ઉપર જે પડ્યા અને એમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ. મારા માનવાથી આ અશ્રુની અંદરથી પંચમુખી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ, જેનું મહાદેવે પંચ તત્વથી આપણું શરીર બનાવેલું છે. એ જ પંચ તત્વથી રુદ્રાક્ષ તૈયાર થયો. હવે રુદ્રની વાત કરીએ. રુદ્ર એક ભગવાન શિવના જે હૃદયમાંથી નિર્મિત થયેલા જે ભગવાન શિવના જે રુદ્ર થયેલા છે. આમ તો 11 રુદ્ર અવતાર છે. છેલ્લા રુદ્ર અવતારની આપણે વાત કરીશું જે હનુમાનજી પૃથ્વી ઉપર થયા. અતિ ભગવાન શિવને પ્રિય જે માતા સીતાજીને રાવણ લઈ ગયા હતા હરણ કરીને અને ખબર પડી કે ભગવાન રામને જરૂર છે એટલે એમને હનુમાનજીની ઉત્પત્તિ કરી જેને રુદ્ર અવતાર વાત કરી. હવે રુદ્રાક્ષની વાત, મનુષ્યને ધારણ શા માટે કરવું જોઈએ કે રુદ્રાક્ષ અને રુધિર જેને આપણે લોહી કહીએ છીએ જેનું સંતુલન જાળવી રાખે છે. પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી
જે મસ્તિષ્કથી લઈને રુધિર સુધીનું કામ કરી રહી છે. હવે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી શરીરના પાંચે તત્વો, જે પ્રકૃતિથી તૈયાર થયું શરીર, એ પાંચે તત્વોનું સંપૂર્ણ રીતે સંતુલન કરીને એને ચલાવે છે અને શરીર શુદ્ધ રાખે છે, મન શુદ્ધ રાખે છે, વાચા શુદ્ધ રાખે છે. આ બધું જ આપણે એ પંચમુખી રુદ્રાક્ષ પહેરવાથી. લોકો ઘણી વાતો કરતા હોય છે કે આ મુખ, 21 મુખ, 1 મુખ, 2 મુખ, 3 મુખ, આ સાચી પ્રક્રિયા છે, આ સાચા રુદ્રાક્ષ છે. પણ મારું એવું માનવું છે કે આવી બધી વિડંબણામાં શા માટે પડવાની જરૂર છે આપણે, કે એકમુખી પહેરવાથી આ થશે? સૌથી પહેલાં તો એકમુખી પહેરવાનું ધારણ કરવાની આપણને જરૂરત શા માટે છે? કે આપણું જ્યારે મુખ જ એકમુખી નથી, આપણે નિત્ય નિત્ય અલગ અલગ મુખેથી વાતો કરતા હોઈએ છીએ બધાની સાથે. પહેલાં વ્યક્તિ જોડે અલગ વાત કરી, પહેલાં વ્યક્તિ જોડે અલગ વાત કરી, તો આપણે શા માટે એકમુખી ઉપર લાલચા રાખીએ? આપણે સ્વયં એકમુખી બનવાનો પ્રયત્ન કરો પહેલાં, એકમુખીની વાત કરવાનો પ્રયત્ન કરો પહેલાં, પછી તમે ધારણ કરવાનું વિચારો. તો શા માટે આપણે પંચમુખ ધારણ ન કરીએ? બિલકુલ, પણ આ તબક્કે એક વાત ખાસ કરવી રહી કે પંચમુખી સરળ છે, સુલભ છે અને બહુ જલ્દી મળી રહે છે. અને આપણે ત્યાં જેટલું સરળ અને સુલભતાથી જે વસ્તુ મળતી હોય છે તેની આપણે કદર નથી કરતા હોતા, અને તેથી જ કદાચ એકમુખી અને અન્યમુખી રુદ્રાક્ષ મેળવવા માટે લોકો લાલાયિત રહેતા હોય છે. પરંતુ આખરે આ રુદ્રાક્ષ ધારણ કર્યા પછી શું કોઈ જીવનની અંદર ફેરફાર આવતો હોય છે? પછી જેમ આપે કહ્યું એ પ્રમાણે એકમુખ બનીને જો રહીએ તો આખરે એકમુખી કરતાં પણ વધારે અસર કરતું હશે, પણ પંચમુખી ધારણ કરવાથી શું પ્રાપ્તિ થશે તે જરૂર જણાવી દો. હા, પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સૌથી પહેલાં તો શરીર શુદ્ધ થતું હોય છે આપણું, આપણી બુદ્ધિ શુદ્ધ થતી હોય છે, આપણા વિચાર શુદ્ધ થતા હોય છે, અને આપણે જે સંસારમાં જીવી રહ્યા છીએ એ સંસારમાં સુખમય વાતાવરણ ઉભું થતું હોય છે. પંચમુખનો બહુ ખૂબ બહુ ઊંચો પ્રભાવ છે. આપણે પંચમુખ રુદ્રાક્ષ ધારણ કરો, પંચમુખ વિશેષ ફળ આપે છે સંસારમાં. સુખમય જીવનનો એક ઉજાસ, જે સૂર્યની જે ઉજાસ થતી હોય છે, એવું એક આપણને ફળ પ્રાપ્ત થતું હોય છે. અને ભગવાન શિવનો અતિ પ્રિય પંચમુખ છે, અને આ રુદ્રાક્ષ પહેરવાથી જ ભગવાન શિવની એક અલૌકિક શક્તિનું મહેસૂસ કરતો હોય છે, એક ફિલિંગ કરતું હોય છે કે નહીં, મેં ખરેખર એક પંચમુખી રુદ્રાક્ષ પહેર્યો છે તો મારા શરીરની અંદર ખરેખર એક સરસ મજાનું એક વાતાવરણ ઊભું થયું છે, એક પ્રફુલ્લિત ઉર્જા ઊભી થતી હોય છે. પંચમુખીમાં આટલી અદ્ભુત વ્યાખ્યાઓ બતાવી છે એની અંદર, અને સંપૂર્ણપણે ઉજાસ બતાવ્યો છે. એટલા માટે મારે એવું કહેવું છે, પંચમુખી નિત્ય ધારણ કરવું જોઈએ અને દરેકને ધારણ કરવું જોઈએ. બિલકુલ, તો આખરે રુદ્ર, રૌદ્ર અને રુદ્રાક્ષ તેની ખૂબ જ સુંદર મજાની માહિતી આજે આપણે જાણી છે, અને સાથો સાથે એ પણ જાણવાનો આપણે પ્રયત્ન કર્યો કે આખરે રુદ્રાક્ષ ધારણ કરો પણ સાથોસાથ તેના જે ગુણ છે તે પણ જીવનની અંદર, આચરણની અંદર ઉતરવા જોઈએ, તો ખરા અર્થમાં એ રુદ્રાક્ષ ધારણ કર્યો કહેવાશે અને ખરા અર્થમાં તેનો લાભ આપણને પ્રાપ્ત થયો કહેવાશે. પરંતુ આખરે શિવ પૂજન અર્ચન કેવી રીતે કરીશું, કયા દ્રવ્યોથી કરીશું અને તેનાથી શું થશે લાભની પ્રાપ્તિ, એ તમામ વિશે હસમુખભાઈ આગળ આપને જણાવશે એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે આપણે શિવ દર્શનની સાચી રીત જાણી, એટલું છે કે રીતે રુદ્રાક્ષ ધારણ કરવા અને તેની પાછળનો ભાવ શું છે તેનું જ્ઞાન પણ જાણ્યું. પરંતુ જે શિવભક્તોને આખરે સામગ્રી દ્વારા શિવજીનું પૂજન અર્ચન કરવું છે તેઓએ શું કરવું જોઈએ તે હવે હસમુખભાઈ આપણને જણાવવા જઈ રહ્યા છે. આખરે શ્રાવણ માસ હોય કે પછી અન્ય કોઈ પણ દિવસોની અંદર જે શિવભક્તો શિવપૂજન કરવા ઈચ્છે છે, આખરે કયા દ્રવ્યો થકી શિવપૂજન કરવું જોઈએ અને આખરે કયા સરળ દ્રવ્યોથી આખરે શિવપૂજન થઈ શકે? દ્રવ્યમાં એવું છે કે કોઈ બીને ભગવાન શિવને જ્યારે અર્પણ કરવું હોય તો દ્રવ્ય ન પણ હોય તો એ જળનો ઉપયોગ પણ કરી શકે છે, ભગવાન શિવને જળ અર્પણ કરી શકે છે. જેમ કે ચંદન છે, ભસ્મ છે, દહીં છે, દૂધ છે, મગ છે, તલ છે, આ બધા દ્રવ્યોથી આપણે એનું પૂજા અર્ચન કરી શકીએ છીએ. પણ આ બધું ન પણ હોય તો માત્ર એની ભાવ જરૂરી છે. બિલકુલ, આખરે ભાવથી પણ ભોળાનાથ રીઝતા છે. પરંતુ આખરે આ તમામ બાબતોની અંદર જે લોકો પણ શિવાલય ઉપર જાય છે ત્યારે હાથમાં એક જળ લોટો લઈને જતા હોય છે, હાથમાં બીલીપત્ર લઈને જતા હોય છે, આ એક સરળ દ્રવ્યો છે કે જે સુલભ છે.
પણ આખરી એ જળ અને બિલીપત્રનું શું મહિમા છે? બિલીપત્રનું મહત્વ એ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણે દેવોની સાક્ષી બોલાવે છે, એટલા માટે બિલીપત્ર કીધું છે ને, ત્રણ દેવનું સાક્ષાત્કાર દર્શન, એટલા માટે બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે. ત્રિગુણમ બિલીપત્ર શિવા અર્પણમ, એટલા માટે બિલીપત્ર સાથે રાખવું જોઈએ. બીજી વસ્તુ જલ. હવે આમાં ઘણા જલને સમજતા નથી બધા, જલ કેવી રીતે અર્પણ કરાય. સૌથી પહેલાં તો જલ રોજે રોજ અર્પણ કરવાની જરૂર નથી. સૌથી પહેલાં તો આપણી જે જળવૃત્તિ છે એ જળવૃત્તિનો ત્યાગ કરો ત્યાં ભગવાન શિવના ચરણોમાં. જળવૃત્તિ એટલે શું? કે આપણા મનના જે વિકારો છે, જે શરીરના વિકારો છે, જે કર્મના વિકારો છે, જે આપણા મનમાં આપણે લઈને આવીએ છીએ શિવ મંદિરમાં, જેને જળવૃત્તિ કહીએ છીએ આપણે, એ જળવૃત્તિનો ભગવાન શિવને અર્પણ કરી દો તો જલને અભિષેક કરવાની જરૂર નહીં પડે. આવી જ રીતે એની ઉપાસના થઈ શકે છે. બિલકુલ, આપે જે આ સુંદર મજાની વાત કે આખરે સમજવાની બાબત એ જ છે કે આખરે બિલ્વપત્ર અર્પણ કરો કે જળ અર્પણ કરો, પણ તેની સાથે જો આ તમામ જ્ઞાનસભર બાબતો આપે જાણી રાખી હશે તો ચોક્કસપણે તેનું વિશેષ ફળ આપને પ્રાપ્ત થશે. પણ શું કે આખરે આપ જળની વાત કરી રહ્યા છો, બિલીપત્રની વાત કરી રહ્યા છો, તો આખરે શિવજીને અર્પણ પણ આપ કરતા રહો અને એ સાથે તમામ લોકોને એ પણ જણાવતા રહો શિવ ભક્તોને કે કઈ રીતે બિલ્વપત્ર અર્પણ કરવું જોઈએ, જળ કઈ રીતે અર્પણ કરવું જોઈએ, તમામ દ્રવ્યો પણ આપ અર્પણ કરતા કરતા તમામ જ્ઞાનસભર બાબતો શિવ ભક્તો સમક્ષ રાખો. સરસ. હવે આપણે બિલીપત્રનું અર્પણ કરતા હોઈએ છીએ તો ઘણા શિવાલયોમાં ઘણા લોકો બેઠા હોય છે તો બિલીપત્રને આમાં જે ધરાવે છે આવું ન કરવું જોઈએ. ચંદનનું બાજુમાં તિલક કરો. ભગવાન શિવના ત્રણે જે બિલીપત્ર જે પત્ર છે એને ત્રણેને તિલક કરો. જ્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આપણે ત્રણેને તિલક કર્યો અને ભગવાન શિવને જ્યારે અર્પણ કરો ત્યારે બિલીપત્રનું જે આ રીતે તમે અર્પણ કરી શકો છો. પહેલું જે પત્તું ખરું એ પત્તું શિવાલયની ઉપર હોવું જોઈએ અને બે પત્તા શિવાલયની સાઈડમાં રહેવું જોઈએ. એને આ પણ આ રીતે પણ ન ચડા, એને આમ પણ ન ચડાવાય અને આમ પણ ન ચડાવાય, એને આ રીતે અર્પણ કરો. જે સાચી રીતેથી ભગવાન શિવ તમારું ગ્રહણ કરશે આ પત્ર, અને માત્ર એક જ પત્રની જરૂર છે. હવે જલને આપણે લઈએ છીએ. જલ એક આ કળશ છે. ભગવાન શિવને જલ અર્પણ કરવું એ બહુ વિશેષ વસ્તુ છે. જલ એ આપણું જીવન છે અને આપણો જીવને સમર્પિત કરીએ છીએ ભગવાન શિવ ઉપર, શિવાલય ઉપર. એટલે આપ એને એવી સુંદરતા રીતે કોઈ બી રીતે એવી રીતે ધરાવશો, એને સુંદરતા બે હાથે કળશને પકડો અને સુંદર મજાનું ધીરે ધીરે ભગવાન શિવને જળ અર્પણ કરો. આ એક ઓક્સિજનની પ્રક્રિયા પણ છે જે આપણા શરીરમાં એક આપણું શરીર એક શુદ્ધ પ્રકારનું ઓક્સિજન મેળવી શકીએ અને ભગવાન શિવને જળ અર્પણ કરીએ એટલે આપણું સુંદર મજાના શરીરના શુદ્ધિકરણ અને મસ્તિષ્કના વિચાર આ સંપૂર્ણપણે શુદ્ધ થતું હોય છે. બિલકુલ, અન્ય તમામ દ્રવ્યો પણ આપણી સાથે છે. આખરે તમામ દ્રવ્યોનું મહત્ત્વ શું છે અને શિવજીને અર્પણ કરતા કરતા તેનું મહત્ત્વ પણ તમામ શિવભક્તોને જણાવો. સૌથી પહેલાં આપણે દૂધનો અભિષેક કરીશું અને દૂધની મહિમા એ છે કે આપણા શરીરમાં, આપણા મસ્તિષ્કમાં અને આપણા જીવનમાં જે અંધકાર છે એને ઉજાસમી કરવા માટેનું આ દૂધ છે. એટલે આપણે શિવાલય ઉપર અર્પણ કરવું પડતું હોય છે. હવે આપણે ભસ્મનો અભિષેક કરીશું. ભસ્મ એક ભગવાન શિવનું પ્રિય દ્રવ્ય છે. ભસ્મ એને કહેવામાં આવે છે કે જે કામનો નાશ કરીને ભસ્મ બનાવવું જોઈએ. આપણે જે કામ ક્રિયા, જે ખરાબ તત્વો આપણામાં છે એને બાળીને અને એની ભસ્મ ભગવાન શિવ પોતે મસ્તિષ્ક પર લગાવે છે. એટલે આપણે આવો ભસ્મનો અભિષેક કરીએ અને આપણે પણ આપણા તત્વોને ભસ્મ કરીને એની ભસ્મ અર્પણ કરીએ. બિલકુલ, આખરે ભસ્મ અર્પણ કરવાનો ભાવ પણ આપે જણાવી દીધો છે અને આખરે ભસ્મ અર્પણ કરવા ઉપરાંત અન્ય પણ દ્રવ્યો છે. આખરે હવે કયા દ્રવ્યથી કરીશું અભિષેક અને તેનું શું છે મહિમા? હવે આપણે ચંદન લઈશું. ચંદન એક વિષ્ણુનું પ્રતીક છે, જેને આપણે હરિ કહીએ છીએ. હર તો બેઠા જ છે, તો હરિને હરનું મિલન આપણે બંને કરીએ છીએ. ચંદન એટલે એક ઓક્સિજનનું પણ કામ કરતું હોય છે, જે આપણે મસ્તિષ્ક પર લગાવીએ છીએ, જેનું ઓક્સિજન એ આપણું બેલેન્સ રાખે છે અને સંપૂર્ણ એ ઓક્સિજન આપણે મળતું જાય છે. જે આપણું મસ્તિષ્ક પર જે આત્મા છે
જેને આત્મા આપણું મસ્તિષ્ક પર ધારણ કરતો હોય છે અને એના પર ચંદનનો તિલક કરીએ છીએ, ઘણા ભસ્મનું પણ કરીએ છીએ, ઘણા કુમકુમનું પણ કરીએ છીએ, પણ એ આપણા આત્માને નમન કરીએ છીએ. બિલકુલ. અને આ સાથે અનેક જે દ્રવ્યો છે તે આપણી સાથે અહીં છે, ખાસ કરીને જે ધાન છે તે અહીં છે, ખાસ કરીને મગ છે, તલ છે, અક્ષત છે. તો આ ત્રણ ધાનનો અભિષેક પાછળનો શું હેતુ છે? હા, આપણે મગ લઈશું પહેલાં. મગ એ બુદ્ધનું પ્રતીક છે અને રાહુનું પણ પ્રતીક છે. કે મગ ભગવાન શિવને અર્પણ કરવાથી તમારું શરીર જે પીડાય છે એ પીડાથી મુક્ત થતું હોય છે, એટલે આપણે મગનું અર્પણ કરીએ છીએ. અને બની શકે જો મંત્રનો ઉચ્ચાર ન કરો તો એનો વાંધો નથી જયેશભાઈ, માત્ર એને અર્પણ કરો. પણ જો એની વિશેષ મંત્રનું જો થતું હોય તો એનો મંત્ર છે ઓમ રા રાહવે નમઃ. આ અર્પણ કરતા રહો એટલે આપણા શરીરમાં જે પીડા છે એનાથી મુક્ત થઈએ છીએ. કાળા તલ છે જે આપણા દુષ્ટ કર્મો જે આપણા છે, જે આપણે વિચારથી, કર્મથી, દ્રષ્ટિથી, વાચાથી જે થતા હોય છે, એ ભગવાન શિવને આપણે આ કાળા તલ અર્પણ કરીએ છીએ કે આ મારા દુષ્ટ જે કર્મો છે એને હરણ કરી લે, એટલે આપણે એનું પ્રતિક એને આપીએ છીએ આપણે, જેથી ભગવાન શિવ આપણું મનોકામના પૂર્ણ કરે છે. અચ્છા, હવે અક્ષત પણ આપણી સાથે છે. અક્ષત પાછળનો શું ભાવ રહેલો છે? અક્ષત પાછળનો ભાવ એટલો છે કે સૌથી પહેલાં તો આ ભગવાન શિવ પોતે જ છે. ભગવાનને જ્યારે પણ આપણે બોલાવવા હોય, આપણે કોઈ બી કામ કરવું હોય, કોઈ બી પૂજા કરવી હોય, પ્રથમ પૂજા કરવી હોય, યા ગણપતિને આપણે બોલાવવા હોય, પ્રથમ ગણપતિને બોલાવવામાં આવે છે, એટલે અક્ષતનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. સત્યનારાયણની ભગવાનની કથા હોય કે શિવ મહારુદ્ર લઘુરુદ્ર હોય, ત્યારે કોઈ બી બ્રાહ્મણ એ અક્ષતનો ઉપયોગ કરતો હોય છે, એટલે સૌથી પ્રથમ પહેલાં એને અક્ષત આપે છે કે જે ભગવાનને હાજરી માંડે, ભગવાનને બેસાડે છે, અક્ષતનું આસન આપે છે અને આસન ઉપર ભગવાન બિરાજે છે. અને જ્યારે એ યજમાનનું કાર્ય પૂરું થતું હોય છે યા કોઈ પૂજા કરવા બેઠો હોય છે અને એની પૂજા પૂર્ણ થતી હોય છે તો ફરીથી એ અક્ષત પાછા અર્પણ કરે છે, જેથી ભગવાનને એમની જગ્યાએ મોકલી દે છે. અને આવી જ રીતે યજમાન અને બ્રાહ્મણ બંનેનું મનોકામના પૂર્ણ થતી હોય છે એટલે અક્ષતનો ઉપયોગ થતો હોય છે અને ભગવાન શિવાલયને અક્ષત અતિ પ્રિય છે. તમામ દ્રવ્યોની આપણે વાત જાણી અને તમામ જે દ્રવ્યો છે તેના વિશે આપણે જાણીને તેને કઈ રીતે અર્પણ કરાય, તેની પાછળનો ભાવ અને કઈ મનોકામના પૂર્ણ થાય તે પણ જાણ્યું. પણ હસમુખભાઈ, આખરે અહીં આ કુમકુમ મિશ્રિત જળ આપણે અહીં રાખ્યું છે. આમ તો શિવજીને કુમકુમ કે કંકુ ચણાવું વર્જ્ય હોય છે, તો શું તે અર્પણ થઈ શકે શિવજીને? હા, એનો સુંદર મજાનો તમે વાત કરી મારી જોડે અત્યારે કે કુમકુમ ભગવાન શિવને વર્ષમાં એક જ વાર અર્પણ કરવામાં આવે છે. જે કેવડાત્રીના દિવસે એને કુમકુમ અર્પણ થતું હોય છે, જે મા ભગવતી જ્યારે ગૌરી પૂજા કરતા હોય છે કેવડાત્રીના દિવસે, અને એ જ દિવસે એ કુમકુમનો ઉપયોગ થતો હોય છે. બિલકુલ. તો આખરે તમામ દ્રવ્યો આપણે શિવજીને અર્પણ કર્યા છે. હવે વાત છે નૈવેદ્ય થાળની. આખરે શિવજીના નૈવેદ્ય થાળની અંદર આખરે શું શું હોઈ શકે અને તેને અર્પણ કરવાનું શું છે મહિમા? ભગવાન શિવને ભોગ અને નૈવેદ્ય અને થાળ આ ત્રણેય પ્રક્રિયા એક જ છે, બસ આ ત્રણેયમાં ભાવ તમારો જરૂરી છે. બિલકુલ. આખરે આ ભાવ સાથે આપણે નૈવેદ્ય અર્પણ કર્યા અને સાથોસાથ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આખરે આ તમામ પ્રક્રિયા કર્યા બાદ મહાદેવની મહાઆરતી ચોક્કસપણે કરવી જોઈએ. આખરે તો આપણે સાથે મળીને ચાલો કરીએ મહાદેવની મહાઆરતી. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.